गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, हैव अ नाइस डे। केत प्रजापति यूट्यूब चैनल में आप सबनो फरीथी हार्दिक स्वागत है। आप जाणो छो ते प्रमाणे आपणे एक्टिव एंड पेसिव ने सीरीज लई रह्या छे। हवे आजे आपणे कंईक वाक्य रचना अलग लई रह्या छे। अत्यार सुधी जे भी कंई वाक्य लीधा आपणे ए विधान वाक्य जेने आपणे असर्टिव सेंटेन्स कहीए छे। आजे आपणे टाइप ऑफ सेंटेन्सेस नी अंदर थोड़ा विशेष तरफ जई रह्या छे। तो आज आप एक्टिव एंड पेसिव वॉइस पार्ट 6 एनी अंदर सादा वाक्य तो आप एक्टिव नु पेसिव रूपांतर करिए त्यारे पहला कर्म क्रियापद अने बहिर्मुखी करता। हवे अहीं जो आप प्रश्नार्थ वाक्य लेवा जई रह्या छे आज, जेने आप इंटरोगेटिव सेंटेन्स कहीए छे। एमां बे भाग पड़े, प्रश्नार्थ वाक्य ना बे भाग पड़े। एक असर्टिव सेंटेन्स जे आप कहीए छे ए विधान वाक्य छे, एना भी बे भाग पड़ता होय छे, एक असर्टिव सेंटेंस अने नेगेटिव सेंटेंस। इज रीते इंटरोगेटिव सेंटेंस ना भी बे भाग पड़े छे, जेमा पहेलो भाग छे इनवर्जन क्वेश्चंस, उलट सुलट प्रश्न, जे प्रश्न जवाब आपणे हा के ना मां આપીએ છે એને આપણે અંગ્રેજીમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, ટૂંકમાં જવાબ, એટલે ગુજરાતીમાં આપણે ઉલટ સુલટ પ્રશ્ન કહીએ છે। જેમ કે શું તમે રોજ મહેસાણા જાઓ છો, તેનો જવાબ આવશે હા કે ના। तो एवा वाक्य रचनाओ जारे आपणे पेसिव बनावानो थाय त्यारे गभरावानी जरूर नथी। अहींया आपणे उदाहरण लीधुं छे के डस हर्ष प्ले चेस एवरी डे, शू हर्ष रोज चेस रमे छे, तो एनो जवाब आवशे का तो आइधर यस ओर नो। तो आ एक्टिव वॉइस छे। हवे एनी वाक्य रचना जोई लईए के एक्टिव वॉइस मां करता आजुबाजु क्रियापद, ज्यारे पेसिव रचनामां वाक्य रचना थशे कर्म आजुबाजु क्रियापद बाहिर्मुखी करता अने पाछळ इंटरोगेशन मार्क्स। आ वात थई प्रश्नार्थ वाक्य रचनानी। हवे आपणे अहीं जोई लईए छीए के जेम एक्टिव मां आपणे क्रियापद बदलाय छे, एम अहींया पेसिव मां भी क्रियापद बदलाशे। पण पहेला मां आपणे शुं हतुं, कर्म पहेला, ज्यारे अहींया वच्चे कर्म आवशे, कर्म आजुबाजु क्रियापद। जेम साधु वर्तमान काळ हशे तो वच्चे कर्म एकवचन नुं होय तो इज, बहुवचन नो होय तो आर, अने पास पार्टिसिपल अने पाछी बाहिर्मुखी करता। ए ज रीते साधो भूतकाळ, ए ज रीते साधो भविष्यकाळ, ए ज रीते ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભૂતકાળ। ચલો એ વાક્ય રચના જોઈએ। આપણે પહેલું વાક્ય કામ લઈએ, ડઝ હર્ષ પ્લે ચેસ એવરી ડે। ચલો આનું આપણે એક્ટિવ હોય છે, હવે એનું આપણે પેસિવ કરવું છે। તો અહીંયા કર્મ પહેલા મૂકી દેવાનું વચ્ચે તમારે ચેસ, તમારે કર્મ કયું છે ચેસ। વાક્ય રચના પ્રમાણે કર્મ આજુબાજુ ક્રિયાપદ બાયમુખી કરતા અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। આપણે જ્યારે વિધાન વાક્ય હતું ત્યારે ચેસ પહેલા આવતું હતું, ચેસ ઇઝ પ્લેડ બાય હર્ષ, જ્યારે અહીંયા માત્ર ને માત્ર કર્મ આગળ વચ્ચે આવી જાય છે અને ક્રિયાપદ આગળ આવી જાય છે, તો ઇઝ ચેસ પ્લેડ બાય હર્ષ। તો વાક્યતા ખબર પડી ગઈ, પહેલા કર્મ કયું હતું ચેસ, એને આપણે ક્યાં મૂકી દીધું વચ્ચે। ચલો આજુબાજુ ક્રિયાપદ બાકી રાખીએ, કરતા કયો છે વચ્ચે હર્ષ, તો આપણે પાછળ શું દેવાનું બાય હર્ષ પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ વાક્યરચના કઈ થઈ, સાદા વર્તમાનકાળની, કર્મ આજુબાજુ ક્રિયાપદ। હવે ધ્યાન રાખજો આ ફોર્મ્યુલા બધી રીતે આપણે યાદ રાખવાની છે। આગળ જેમ વિધાન વાક્યમાં હતા એની એ જ છે, પણ વચ્ચે કર્મ આવ્યું એટલે તમે થોડા ડિસ્ટર્બ થાવ, પણ એમાં ગભરાવાની જરૂર નથી। ઇઝ એમ આ કર્મ અહીંયા હતું ચેસ, એટલે આપણે અહીંયા ચેસ એક વચન છે એટલે આપણે અહીંયા મૂક્યું ઇઝ, અને પાછળનું કર્મ વચ્ચે આવી ગયું એ ચેસ અને પ્લે બાય હર્ષ। ચલો હવે અહીંયા થોડો હું કાળ બદલું છું, ચલો અહીંયા હું ડીડ કરી દઉં છું। હવે ડીડ આવી જાય એટલે આપણે ગભરાઈ જઈએ, અને પાછળ એવરી ડે નહીં આવે ત્યાં આપણે યસ્ટરડે આવશે ભૂતકાળ ની અંદર। ચલો આવું વાક્ય છે, ડીડ હર્ષ પ્લે ચેસ યસ્ટરડે। ચલો તો હવે આની અંદર ડીડ આવે એટલે ગભરાવાનું જરૂર નથી, હવે ડીડ એટલે આપણે મગજ ગયા શું લખવાનું ભૂતકાળ। તો ભૂતકાળમાં વાક્ય રચના શું યાદ રાખવાની, કર્મ વચ્ચે આવી જાય આગળ વોઝ વર વત્તા પાસ પાર્ટિસિપલ, આ કર્મ એક વચનનું હશે તો આપણે વોઝ મૂકવાનું, કર્મ બહુ વચનનું હશે તો વર અને પાસ પાર્ટિસિપલ અને બાય મૂકી કરતા। તો ચલો ધ્યાન રાખજો અહીંયા કર્મ કઈ રહી ગયું ચેસ, ચલો સેમ ટુ સેમ ચેસ વચ્ચે કર્મ આવી, ચેસ એક વચન છે એટલે આગળ આપણે મૂકી દીધું વોઝ, ચલો અહીંયા પ્લે નું પાસ પાર્ટિસિપલ થઈ ગયું પ્લે, અને કરતા હર્ષ છે એટલે બાય હર્ષ અને ઇન્ટરોગેશન માર્ક્સ, ક્લિયર। ચલો હવે આગળ આપણે બીજી વાક્યરચના લઈએ ભવિષ્યકાળ, ચલો અહીંયા વીલ છે
તો અહીંયા સ્ટડી જગ્યાએ આપણે કોઈ પણ નાવ ટુમોરો નેક્સ્ટ મંડે કોઈ પણ કારસુક શબ્દ લખી શકીએ તો અહીંયા આપણે ટુમોરો વાપરીએ ચલ વિલ હર્ષ પ્લે ચેસ ટુમોરો શું હર્ષ આવતીકાલે ચેસ રમશે ચલો તો એ જ રીતે ભવિષ્યકાળમાં શું થશે વચ્ચે કર્મ તો ચલો આની અંદર કર્મ એ સેમ ટુ સેમ છે ચેસ ચલો હવે આપણે વિલ સેલ અહીંયા કેન મે શુડ વુડ ગુડ મે મસ્ટ માઇટ કોઈ પણ મોડેલ ઓબ્જેક્ટરીઝ હોય કે ઓબ્જેક્ટરીઝ હોય એ તે જે હોય તે આપણે મૂકી દેવાનું તો અહીંયા શું હતું વિલ તો શું મૂકી દીધું આપણે વિલ કર્મ સેમ ટુ સેમ હવે અહીંયા થોડુંક બદલાશે ક્રિયાપદના આમાં બીજા સ્ટ્રક્ચરમાં આપણે જોઈએ છે કે બી વત્તા પાસ પાર્ટિસિપલ આ સહાયક ક્રિયાપદ તરીકે આપણે બી વાપરીએ છીએ હવે અંગ્રેજી ભાષામાં એનું ધ્યાન રાખવાનું કે બી વત્તા પાસ પાર્ટિસિપલ બીઇંગ વત્તા પાસ પાર્ટિસિપલ અને બીન વત્તા પાસ પાર્ટિસિપલ આને સારસની જોડ કહેવાય છે એ ક્યારેય છૂટા હોતા નથી તો આપણે સેમ ટુ સેમ જો કર્મ બધામાં સરખું છે બટલાઈ છે શું માત્ર ક્રિયાપદ જેમ આપણે અગાઉ કાલે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ પાર્ટ 5 માં શીખ્યા કે બટલાઈ છે માત્ર ક્રિયાપદ કર્તા એની જગ્યાએ હોય છે કર્મ બી એની જગ્યાએ છે ચલો વિલ ચેસ બી પ્લેડ કોના દ્વારા હર્ષ તો બાય હર્ષ પ્રશ્નાર્થ ચિહ્ન હવે સમજી લો કે અહીંયા વિલ છે હું અહીંયા કેન મૂકું તો અહીંયા કેન મે મૂકું તો અહીંયા મે શુડ મૂકું તો શુડ અહીંયા કુડ મૂકું તો કુડ અહીંયા મે મૂકું તો મે અહીંયા માઇટ મૂકું તો માઇટ જે તે સહાયકારક ક્રિયાપદ બી વત્તા પાસ પાર્ટિસિપલ આપણા વાક્યરત્ન યાદ રાખીશું ભવિષ્યકાળમાં એટલે એકલો ભવિષ્યકાળ નહીં પણ સહાયકારક ક્રિયાપદ અને મોડલ ઓબ્જેક્ટ હોય તો બી આપણે ત્યાં એનું એ મૂકી દેવાનું એટલે થઈ જશે વિલ ચેસ બી પ્લેડ બાય હર્સ ટુમોરો પ્રશ્ન છે ચલો હવે મેં ત્રણ કાળ પૂરા થયા હવે આપણે બે ચાલુ કાળ હવે ચાલુ કાળમાં આપણે ઉપર વાક્ય આવું બનાવ્યું હશે ચાલુ કાળમાં ધ્યાન રાખજો કે એક્ટિવ વોઇસમાં અહીંયા ઈ જશે અને અહીંયા પ્લેઇંગ જશે એક્ટિવ વોઇસની વાક્ય રચના કરતા આજુબાજુ ક્રિયા એટલે ઈઝ અને આઈએનજી જોવા મળે તમામ મગજ યાદ રાખવાનું વાક્ય રચના ચાલુ વર્તમાન કાળ કર્મ આજુબાજુ ક્રિયાપદ બાય મૂકી કરતા ચલો કર્મ સેમ ટુ સેમ આપણે ચેસ લીધેલું છે ચેસ હવે અહીંયા કર્મ પ્રમાણે ઇઝ એમાં કર્મ ચેસ છે એટલે આપણે અહીંયા ઇઝ પાછળના ઘટકમાં બીંગ વત્તા પાસ પાર્ટિસિપલ ધ્યાન રાખજો બીંગ વત્તા સહાયક ક્રિયાપદ તરીકે બીંગ અને પાસ પાર્ટિસિપલ ઇઝ ચેસ બીંગ પ્લે કરતા છે હર્ષ બાય હર્ષ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આખું વાક્ય આપણે ઉચ્ચારણ કરીશું ઇઝ ચેસ બીઈંગ પ્લેડ બાય હર્ષ ટુમોરો ક્લિયર ચલો એ જ રીતે ચાલુ ભૂતકાળ નજીવો ફેરફાર છે અહીંયા જેમ ઈ જ આવશે એમ અહીંયા વોઝ આવશે આ બંને વાક્યરચનાઓ સેમ છે ચલો એ ચાલુ ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળમાં વોઝ વર્બ કર્મ બીઈંગ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ક્લિયર બધાને ચલો તો અહીંયા વાક્યરચનામાં આપણે જોઈશું કે કર્મ છે ચેસ તો ચેસ નો ચેસ ચલો અહીંયા ચેસ એકવચન છે એટલે વોઝ અને બી વત્તા પાસ પાર્ટિસિપલ ધ્યાન રાખજો ચાલુ વર્તમાન કાળમાં કર્મ ઇઝ એમ આર બી વત્તા પાસ પાર્ટિસિપલ ચલો એ જ રીતે હવે બીજો ભાગ આવશે પૂર્ણ કાળનો ચલો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ ચલો તો એ જ રીતે એના પહેલા એક રહી ગયું ચાલુ ભૂતકાળમાં તો આપણે લઈ લઈએ ચલો વોઝ વોઝ હર્સ પ્લેઇંગ ચેસ ચલો હવે કારસુક શબ્દ તરીકે આપણે ધેન વાપરીશું અથવા એટ ધેટ ટાઈમ એટ ધેટ મોમેન્ટ કોઈ પણ કારસુક શબ્દ વાપરી શકીએ વોઝ હર્સ પ્લેઇંગ ચેસ ધેન તે વખતે હર્સ ક્રિકેટ ચેસ રમતો હતો ક્લિયર બધા ચલો સેમ ટુ સેમ વાક્ય રચના આપણે અહીંયા લઈશું કર્મ સોરી કર્મ આજુબાજુ ક્રિયાપદ એટલે અહીંયા શું થશે ચલો હર્ષ કરતા છે એટલે આપણે અહીંયા ચેસ કર્મ છે તો વચ્ચે કર્મ આવી ગયું ચલો ચેસ એક વચન છે એટલે આપણે વોઝ અને બીઈંગ પ્લેડ બાય હર્ષ પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન વોઝ ચેસ બીઈંગ પ્લેડ બાય હર્ષ ધેન એટ ધેટ ટાઈમ એટ ધેટ ટાઈમ એટ ધેટ મોમેન્ટ કોઈ પણ કારસુક શબ્દ આપી શકીએ હવે આપણે પૂર્ણકાળ તરફ જઈએ ચલો પૂર્ણકાળની અંદર આપણે અહીંયા વાપરીએ બદલીએ હેડ હર્સ પ્લેટ ચેસ ચલો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે હેડ હર્સ પ્લેટ ચેસ
तो पुनरावर्त मार क्या चाहिए अभी यहाँ कोई पन कर सकता पड़े जस्ट नाउ हाँ पुनरावर्त मार क्या शब्द है हेड हर्स प्लेड चेस जस्ट नाउ चलो सेम टू सेम वाक्य रहता सुबह जाके सुबह चाहिए कर्म कर्म प्रमाणे हैज के हैव अने बीन बत्ता पास पार्टिसिपल चलो तो यहाँ कर्म चेस चे, एक वचन चेता आपने सुन क्यों हैज चलो बीन बत्ता पास पार्टिसिपल बाय हर्स करता हर्ष से એટલે ભાઈ હર્ષ આખો વાક્ય ઉચ્ચારણ કરીશું હેઝ ચેસ બીન પ્લેડ બાય હર્ષ જસ્ટ નાઉ તો જો હા કે ના માં અને એ જ રીતે પુનરાવૃત્તિકા ચલો અહીંયા આપણે હેડ મૂકી દઈએ કાર શબ્દ શબ્દ આપણા કાઢી નાખી કારણ કે આમાં પુનરાવૃત્તિકામાં આગળ પાછળ થયેલી ક્રિયાનો આવશે હેડ હર્ષ પ્લેડ ચેસ તો વાક્યરચના પ્રમાણે કર્મ પ્રમાણે આમાં તો હેવ જ આવશે ને આમાં એ હેડ જ આવશે એક વચન હોય कर्म एक वचन हो के बहुवचन है आपण हेड मुकीसो हेड कर्म बिन वत्ता पास पार्टिसिपल बाय मुकी करता ने प्रश्नार चेंज तो चलो यहां कर्म सु छे चेस सेम टू सेम यहां हेड कर्म आजूबाजू क्रिया એટલે हेड कर्म बिन वत्ता पास पार्टिसिपल અને बाय हर्स पाछळ प्रश्नार चेंज હવે તમે મિત્રો જોઈ શકો છો આની વિદ્યાર્થી મિત્રો એક્ટિવ વોઇસ માં વચ્ચે કરતા છે જ્યારે પેસિવ વોઇસમાં વચ્ચે કર્મ છે એક્ટિવ વોઇસમાં કર્તાનું મહત્વ હોય અને પેસિવ વોઇસમાં કર્મ એટલે વાક્યરચના આપણી થઈ કર્મ આજુબાજુ ક્રિયાપદ બાય મુખી કર્તા હવે તમે જુઓ છો ને ઉદાહરણ એક જ લીધું છે કાળ બધા બદલાય છે એમાં તમને ફરક શેમાં લાગ્યો ચલો બધામાં બાય હર્ષ બાય હર્ષ બાય હર્ષ બાય હર્ષ ચલો બધામાં જમ ચેસ 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 ફરક ક્યાં થયો માત્ર આજુબાજુ ક્રિયા ले अगर आपने चर्चा करें सादो वर्तमान काल तो इज अमर वत्ता पास पड़ सके सादो भूतकाल तो वॉज वर वत्ता पास पड़ सके चलो कोई पण विल सेल मेड कैन शुड वुड कुड અને વિલ સેલ કોઈ હોય તો જે તે સહાયક ક્રિયાપદ બી વત્તા પાસ પડ સકે ચલો એ જ રીતે ચાલુ કાળમાં ઇઝ અમર બીંગ વત્તા પાસ પડ સકે ચાલુ ભૂતકાળમાં વોઝ વર બીંગ વત્તા પાસ પડ સકે અને પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ બિન વત્તા પાસ પાર્ટિસિપલ અને પૂર્ણ ભૂતકાળમાં હેડ બિન વત્તા પાસ પાર્ટિસિપલ યાદ રાખો કે જો ક્રિયાપદનું સ્ટ્રક્ચર તમને યાદ હશે તો એક્ટિવ પેસિવમાં તમને કોઈ તકલીફ પડશે નહીં મેઇન ફોર્મ્યુલા આ છે ક્રિયાપદ એક્ટિવનું પેસિવમાં રૂપાંતર થવું એટલે વધુમાં વધુ ધ્યાન રાખવાનું થાય કે કાળના જે રૂપો છે એમાં વર્બ્સ છે એ અહીંયા કાળ બદલાય એટલે ખાલી ક્રિયાપદના રૂપોમાં જ અહીંયા કંઈક ફેરફાર થાય છે દરેકમાં આજે આપણે અત્યારે પ્રશ્ન નિર્વચન ક્વેશ્ચન જોયું આવતીકાલે આપણે બીજું ટોપિક લઈશું તો એની અંદર પણ મેઇન વસ્તુ શું છે સ્થાન એના કર્મના કર્તાના અને ક્રિયાપદના થોડા સ્થાન પણ ક્રિયાપદનું જો તમને ખ્યાલ નહીં હોય કે આ કાળ કયો છે તો તમે એનું યોગ્ય વર્બ ફોર્મ મૂકી શકશો નહીં એટલે માત્ર ને માત્ર આપણે ફરીથી કહી દઉં છું તમારે યાદ શું રાખવાનું છે પહેલા નક્કી કરવાનું કે સાદો વર્તમાન કાળ છે તો મારે તરત મગજમાં યાદ આવવું જોઈએ કે ઈજેવા વત્તા પાસ પડીશું ભૂતકાળ છે તો મગજમાં તમારી ફોર્મ્યુલા હોવી જોઈએ કે વોઝવર વત્તા પાસ પડીશું ભવિષ્યકાળ છે તો વેઇલ સેલ છે અને બી વત્તા પાસ પાર્ટિસિપલ મારે મૂકવું પડશે ચાલુ કાળ છે તો ટુ બી ના રૂપો ઇઝ એમ આર બી વત્તા પાસ પાર્ટિસિપલ અને પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ હેઝ હેડ બી વત્તા પાસ પાર્ટિસિપલ વિદ્યાર્થી મિત્રો તમને આજે એક વાક્યરચના પર પ્રસ્તાવ રાખી તમે ઇન્વર્જન ક્વેશ્ચન્સ લીધું છે કદાચ આપણને એમાં ખ્યાલ આવી ગયો જો મિત્રો તમને મારો વિડિયોસ ગમે હોય તો એને લાઈક કરજો એને તમે શેર કરજો અને જો તમને આ માટે તકલીફ હોય કોઈ પ્રોબ્લેમ્સ હોય ઇફ યુ એની પ્રોબ્લેમ ધેન યુ મસ્ટ રાઇટ ઇન ધ કમેન્ટ બોક્સ તમારા સજેશન્સ આવકાર પણ આવકારને પાત્ર છે આપ જે કંઈ તકલીફ હશે તો એનું નિવારણ 100% આપણે લાવીશું ફરીથી યુટ્યુબ કેસ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનો આભાર કારણ તમે આપણા મારા વિડીયો જોઈ રહ્યા છો એવી મને ખાતરી છે અને જો આમને આમાં વિડીયો તમે જોતા રહેશો તો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસમાં આઈ એમ શ્યોર મને ખાતરી છે કે આપને કોઈ પ્રોબ્લેમ નહીં રહે ઓકે ગુડ બાય આવજો